નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ના ભીમગઢ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, ઘાયલોને રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કેશોદ તાલુકામાં રોગચાળામાં વધારો થયો, દવાખાનામાં દર્દીઓની ભીડ. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં છેલ્લે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું. ડીસા પંથકમાં રવિવારે ભારે વરસાદ વરસ્યો, જેને લઈને ખેતરો ઝૂંપડા પાણીમાં ગરકાવ. ઈડરના પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરાના જન્મદિવસ નિમિત્તે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે વિષ્ણુ યજ્ઞ અને કોરોના વોરિયર્સનું સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે આજે યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતના રાવણ યોગી સમાજ દ્વારા 51થી વધારે ડાક ડમરૂના નાદ સાથે મા અંબાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં શેઠ સીજે હાઈસ્કૂલમાં નિવૃત્ત શિક્ષકનો સન્માન સમારંભ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામમાં છેલ્લા કેટલાય દિવસથી બીએસએનએલના કનેક્શનના ધારકોને ટાવર ન પકડાતા ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને અન્ય કંપની તરફ વળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગ્રામ પંચાયતના તલાટીનો વિદાય સમારંભ તથા નવા તલાટીનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો. ખંભે બહાવીર સુન્ની મુસ્લિમ પટણી વોહરા જમાત પ્રાંતિજ દ્વારા ગત રાતે 18 કોરોના યોદ્ધાનો સન્માન સમારંભ તથા જમાતની જનરલ સભા યોજાઈ હતી, જેમાં સન્માનિત તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા નાળિયા આંગણવાડી ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે કિસાન સંઘની મીટિંગ યોજાઈ. પંચમહાલ જિલ્લાના ગોધરાના શાંતિલાલે 500 કરતા વધુ જૂના ચલણી સિક્કાનો કર્યો સંગ્રહ. ગુજરાત પર ગુલાબની અસર, 24 કલાક દરમિયાન પવન અને ગાજવીજ સાથે રહેશે મધ્યથી અતિ ભારે વરસાદ. દાણી લીમડામાં પ્રેમિકા સાથે બીભત્સ ચેન ચણાકાના મિત્રની પ્રેમીએ હત્યા કરી. ચૌદમી ગુજરાત વિધાનસભાના 2 દિવસીય સત્રનો આજથી પ્રારંભ. કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન. શિક્ષણ બોર્ડની 7 સભ્યોની ચૂંટણીની મતગણતરી ગાંધીનગરના સ્થાને રૂપાલમાં થશે. કોરોનાના આંકડામાં છુપાવવા અને ડેથ સર્ટિફિકેટનું મૃત્યુનું કારણ અન્ય રોગ દર્શાવ્યું છે તે સુધારો કોંગ્રેસ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મયુરસિંહ રાહુલને ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ 2021 એનાયત. આજે રાષ્ટ્રને કાયદાકીય જ્ઞાન અને અભ્યાસયુક્ત માનવ બળની જરૂરત છે, જસ્ટિસ MR શાહ. સુપરફાસ્ટ સમાચારો અહીં સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.